નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આજે આપણે CSO 513 સ્ત્રીઓ અને સમાજ PYBA સેમેસ્ટર 5 માં સ્ત્રીઓના અભ્યાસનું કાર્યક્ષેત્ર, સ્ત્રીઓના અભ્યાસનું વિષયવસ્તુ વિશે આપણે આગળના વિડીયોઝની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ મિત્રો. ફરી એના બાકીના ક્રમશ જે મુદ્દાઓ છે 5 થી 9 સુધીના, એ મુદ્દાઓને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. સ્ત્રીઓના અભ્યાસોનું કાર્યક્ષેત્રની અંદર આપણે સ્ત્રીનું સ્થાન, દરજ્જો અને ભૂમિકાનો અભ્યાસ આ કાર્યક્ષેત્રની અંદર થાય છે. તેમની અંદર તેમનું સ્થાન છે, દરજ્જો છે, તેની ભૂમિકા, પરસ્પર સંકળાયેલા પાસાઓનો અભ્યાસ એમની અંદર કરવામાં આવે છે. વિભિન્ન સમુદાયોમાં સ્ત્રીના દરજ્જાનો અભ્યાસ તેમના કાર્યક્ષેત્રની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે. ગ્રામીણ સમુદાય, નગર સમુદાય, આદિવાસી સમુદાય, દરેક પ્રકારના ધર્મો, વિવિધ સમુદાયોમાં સ્ત્રીનો દરજ્જો કેવો રહેલો છે એ બાબત વિશે પણ અભ્યાસ સ્ત્રીઓના કાર્યક્ષેત્ર, સ્ત્રીઓના અભ્યાસના કાર્યક્ષેત્રમાં થતો હોય છે. સ્ત્રીઓના આંદોલનો અને ચળવળોનો અભ્યાસ પણ તેમનું કાર્યક્ષેત્રનો એક ભાગ રહેલો છે. સ્ત્રીઓ અને વિકાસ વચ્ચેના આંતરસંબંધોનો અભ્યાસ પણ સ્ત્રીઓના અભ્યાસના કાર્યક્ષેત્રનો એક મહત્ત્વનો ભાગ છે. આજે આપણે ક્રમશ 5મા મુદ્દાથી સ્ત્રી સશક્તિકરણનો અભ્યાસ. મિત્રો, સ્ત્રી અભ્યાસના કાર્યક્ષેત્ર વિષયવસ્તુને આપણે ટૂંકમાં સંક્ષિપ્તમાં 2 વિડીયો દ્વારા સમજવાનો આપણે આજે પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ એમની અંદર આપણને સચોટ અને એકદમ અર્થવિસ્તાર સાથે સમજણ નહીં પડે માટે દરેક વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી કે બધા જ પુસ્તક વાંચવાનો આગ્રહ રાખે. એટલે આ પ્રશ્નની અંદર કુલ 9 મુદ્દાઓ છે. સ્ત્રી અભ્યાસના કાર્યક્ષેત્રના આ 9 મુદ્દાઓને સમજી, વિચારી, વિમર્શ કરી, સમાલોચના કરી, મનોમંથન કરી અને સમજવાનો પ્રયાસ કરવાનો છે. આ 5મા પોઈન્ટની અંદર સ્ત્રી સશક્તિકરણનો અભ્યાસ. આજે સ્ત્રીઓ શક્તિમાન બની છે, સ્વાવલંબી બની છે, આર્થિક રીતે પગભર બની છે, તો સ્ત્રી અભ્યાસમાં સ્ત્રીઓનું સશક્તિકરણ એક અગત્યનું વિષય વસ્તુ બની રહ્યું છે. આજે આપણે જાણીએ છીએ સ્વતંત્ર ભારતની અંદર સ્ત્રી સ્વતંત્રતા અનુભવવા લાગી છે. સ્વતંત્ર ભારતમાં સ્ત્રી સશક્તિકરણનો ખ્યાલ સમાજ કલ્યાણ સાથે સાંકળી લેવામાં આવ્યો છે. ને સ્ત્રીઓનું ઉત્થાન થવું જોઈએ, એનો વિકાસ થવો જોઈએ, એનો ઉત્કર્ષ થવો જોઈએ, એની પ્રગતિ થવી જોઈએ, એના માટેના દરેક દ્વાર ખુલ્લા થવા જોઈએ, તેમને સમાનતાના અધિકારો પ્રાપ્ત થવા જોઈએ. સ્વતંત્રતા પછી સ્ત્રી સશક્તિકરણનો ખ્યાલ ખૂબ જ મહત્ત્વનો બન્યો હોય, સમાજ કલ્યાણ તેમની અંદર રહેલું હોય એવું જોવા મળે છે. કલ્પના શાહ એવું જણાવે છે, તેમ સશક્તિકરણનો ખ્યાલ સ્ત્રીઓના વિકાસ અંગેનો એક રાષ્ટ્રીય નીતિ વિષયક અભિગમ છે કે આખા રાષ્ટ્રની સ્ત્રીઓનો વિકાસ થાય એ માટે આ સ્ત્રી સશક્તિકરણ શબ્દનું પ્રયોજન કરવામાં આવ્યું હોય એવું કલ્પના શાહના જણાવ્યા અનુસાર છે. કે ભાઈ, રાષ્ટ્રનો વિકાસ, આર્થિક વિકાસ, સામાજિક વિકાસ, રાજકીય વિકાસ, સાંસ્કૃતિક વિકાસ વગેરે વિકાસની સાથે સ્ત્રી સશક્તિકરણના પાસાઓ સંકળાયેલા હોય એવો અભિગમ અહીં પ્રતિપાદિત થતો હોય એવું જોવા મળે છે. વિકાસ કાર્યક્રમોમાં સ્ત્રીઓને દૃશ્યમાન બનાવવાની નીતિ ફળદાયી નીવડી નહીં, હવે સ્ત્રીઓનો વિકાસ, સ્ત્રીઓનું સશક્તિકરણ વધારવામાં દેખાયો છે. કારણ કે પહેલાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રની અંદર ખૂબ ઓછા વત્તા અંશે જોવા મળતી હતી અથવા તો નહિવત જોવા મળતી હતી. આજે દરેક ક્ષેત્રની અંદર સ્ત્રીઓનો પગ પેસારો થયો હોય તેવું જોવા મળે છે. સ્ત્રીઓ ભાગીદારી કેળવવા લાગી હોય તેવું જોવા મળે છે. તો ઈસવીસન 1997 એ ઈસવીસન 2002ની 9મી પંચવર્ષીય યોજના, ઈસવીસન 1997થી 2002ની 9મી પંચવર્ષીય યોજના દરમિયાન સ્ત્રીઓનો દરજ્જો સુધારવા માટેના સ્ત્રીઓના સશક્તિકરણને સ્વીકૃતિ મળી. જો પંચવર્ષીય યોજના, 9મી પંચવર્ષીય યોજના 1997થી 2002 સુધીની, એની અંદર આ સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સામાજિક આર્થિક વિકાસ તથા પરિવર્તનના વાહક તરીકે સ્ત્રીઓનું સશક્તિકરણ કરવાની બાબત ઉપર વધુને વધુ ભાર મૂકવામાં આવ્યો છે. અહીંયા એ બાબત સ્પષ્ટ થાય છે
કે ભારત દેશની અંદર ઈસવીસન 1951 થી શરૂ થયેલી પંચવર્ષીય યોજનાઓમાં નવમી પંચવર્ષીય યોજના ઈસવીસન 1997 થી 2002 સુધીની જે આ પંચવર્ષીય યોજના હતી એની અંદર સ્ત્રી સશક્તિકરણના દરેક પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા અને 2001 ના વર્ષમાં સ્ત્રી સશક્તિકરણની નીતિ અપનાવવામાં આવી તેમજ આ નીતિના ધ્યેયો અને હેતુઓ પરિભાષિત કરી સ્ત્રી સશક્તિકરણ માટેની વિભિન્ન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી જો ઈસવીસન 2001ની અંદર સ્ત્રી સશક્તિકરણ નીતિ અપનાવવામાં આવી અને એની અંદર ચોક્કસ પ્રકારના મુદ્દાઓ ચોક્કસ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમોને અમલી બનાવવામાં આવ્યા અને આ અભિગમથી સ્ત્રીઓનો વિકાસ થાય સ્ત્રી સશક્તિકરણ થાય એ હેતુસર આ કાર્યક્રમોને ખૂબ જ પ્રોત્સાહન અને ઉત્તેજન મળ્યું હોય તેવું જોવા મળે એમ સ્ત્રી સશક્તિકરણને લગતા અભ્યાસોમાં સ્ત્રીઓ અને બાળકોને લગતા કાયદા અભ્યાસ દ્વારા તેમની શક્તિ કે મર્યાદાઓને બહાર લાવી તેમાં સુધારા કરવા તેમજ સ્ત્રીઓનો આર્થિક સામાજિક રાજકીય સશક્તિકરણ થાય તેવા પ્રયાસો અને તેવી યોજનાઓ અમલમાં મૂકીને સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને આ ઉપરાંત સ્ત્રી સશક્તિકરણ માટેના અનેકવિધ પ્રયાસો થયા છે અને તેને અંદર સ્ત્રીઓનું ઉત્કર્ષ વિકાસ અને પ્રગતિ થાય તેવા પ્રયાસો આ સ્ત્રી સશક્તિકરણના પાયાની અંદર રહેલા છે તો આ સ્ત્રી અભ્યાસના કાર્યક્ષેત્રની અંદર સ્ત્રી સશક્તિકરણ સ્ત્રી મજબૂત બને ઉત્કર્ષ થાય વિકાસ થાય પ્રગતિ થાય તેમના કુરિવાજો નાબૂદ થાય તેમનું શોષણ નાબૂદ થાય વગેરે વગેરે બાબતોને ધ્યાનમાં રાખી અને સ્ત્રી સશક્તિકરણને સ્ત્રી અભ્યાસની અંદર આવરી લેવામાં આવ્યું છે આજે પણ આપણે જોઈએ તો ભારત દેશની અંદર સ્ત્રીઓ માટેની વિભિન્ન યોજનાઓ વિભિન્ન કાર્યક્રમો વિભિન્ન કાયદાઓ દ્વારા તેમને મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા હોય તેવું આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોઈ શકીએ છીએ ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ જોયો કે સ્ત્રીઓની સમસ્યાનો અભ્યાસ હે ભાઈ સ્ત્રી અભ્યાસના કાર્યક્ષેત્રમાં આ એક મહત્ત્વનો મુદ્દો જોઈ શકાય છે કે સ્ત્રી સમસ્યાઓનો અભ્યાસ સ્ત્રી અભ્યાસના કાર્યક્ષેત્રમાં આવરી લેવામાં આવ્યો છે સ્ત્રીઓની કઈ કઈ સમસ્યાઓ છે કેવી કેવી સમસ્યાઓ અને પ્રશ્નો અને મૂંઝવણો છે તેનો સંશોધનાત્મક અભ્યાસ સ્ત્રીઓના અભ્યાસના કાર્યક્ષેત્રની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યો છે સ્ત્રીની દરેક સમસ્યાઓ અને મુશ્કેલીઓને સમજવાનો વસ્તુલક્ષી રીતે આત્મલક્ષી રીતે તેના સંશોધન કાર્ય દ્વારા દરેક માહિતી એકઠી કરી અને તે સમાજ સમક્ષ લાવવાના અને અભિગમ તરીકે તેને નિવારવાના પણ પ્રયાસો આ સ્ત્રીઓની સમસ્યાના અભ્યાસ અંતર્ગત કરવામાં આવેલા હોય તેવું અહીં જોવા મળે છે તો સ્ત્રીઓની સમસ્યાઓનો અભ્યાસ સ્ત્રીઓના અભ્યાસોનું કેન્દ્રવતી વિષયવસ્તુ છે આપણે જાણીએ છીએ આદિકાળથી પ્રાચીન કાળથી સ્ત્રીઓનું શોષણ થતું આવ્યું છે તેનું દમન થતું આવ્યું છે તેમની પર અત્યાચાર થતો આવ્યો છે તેમને અધિકારો ઓછા મળ્યા છે વંચિત છે વગેરે વગેરે બાબતો છે તો એની ઘણી બધી સમસ્યાઓ રહેલી છે ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો રહેલી છે તો આ સ્ત્રી અભ્યાસના કાર્યક્ષેત્રમાં આ મુદ્દાને આવરી અને કેન્દ્રવતી રીતે તેનું વિષયવસ્તુને પ્રતિપાદિત કરવામાં આવ્યું છે સ્ત્રીઓની સમસ્યાઓ વાસ્તવમાં સ્ત્રી પુરુષ અસમાનતા અને લૈંગિક ભેદભાવની સમસ્યા આજે આપણે જાણીએ છીએ કે ભારત દેશની અંદર જાતિ પ્રમાણ નીચું છે 1000 પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે ઘણી બધી બાબતોની અંદર અસમાનતાઓ અને ભેદભાવો જોવા મળે છે તેમાં ખાસ કરીને લૈંગિક ભેદભાવ સ્ત્રી પુરુષ ભેદભાવ તો આ બધી બાબત છે તે સ્ત્રીઓના અભ્યાસમાં સ્ત્રીઓની સમસ્યાને લગતા અભ્યાસો દ્વારા સ્ત્રીઓની સમસ્યાને લગતા સર્વસામાન્ય કારણો શોધી કાઢવા પ્રયાસ થાય કેવા બંને વચ્ચે કઈ કઈ બાબતની અંદર ભિન્નતાઓ છે અલગતાઓ છે તફાવતો છે કઈ કઈ મૂંઝવણો છે વગેરે વગેરે બાબતો છે સ્ત્રી અભ્યાસની અંદર શોધખોળ કરીને એ મૂંઝવણોને બહાર લાવવા માટેના પ્રયાસો આ સ્ત્રીઓની સમસ્યાના અભ્યાસની અંદર થાય વિભિન્ન સ્ત્રી અભ્યાસો દ્વારા જાણી શકાયું છે કે સ્ત્રીઓની સમસ્યાઓ માટે સામાજિક સાંસ્કૃતિક રચનાતંત્રીય કારણો મૂલ્ય સંઘર્ષ સંબંધિત કારણો સ્ત્રીના વ્યક્તિત્વ સંબંધિત કારણો તેમજ સામાજિક પરિવર્તન સંબંધિત કારણો તેમાં પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા અને પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા એક મૂળભૂત કારણ ગણાવી શકાય
આ બધી બાબતોના અભ્યાસો થયા એના પછી આપણે જાણી શકીએ છીએ કે સ્ત્રીઓ માટે કેટલી મૂંઝવણો અને સમસ્યાઓ છે. તેમાં ખાસ કરીને સામાજિક સાંસ્કૃતિક રચનાતંત્રીય બાબતમાં સ્ત્રીઓને વંચિત રાખવામાં આવી છે, ચોક્કસ પ્રકારના અધિકારો આપવામાં આવ્યા નથી, મૂલ્ય સંઘર્ષ છે, સ્ત્રીના વ્યક્તિત્વ સંબંધિત, આર્થિક સંબંધિત, રાજકીય સંબંધિત બાબતો છે, પરિવર્તન સંબંધિત કારણો જવાબદાર છે, પિતૃપ્રધાન અને પુરુષ પ્રધાન સમાજની અંદર સ્ત્રીઓનું સ્થાન નીચું રહેવા પામ્યું છે, આ વગેરે કારણો જાણવા મળ્યા છે. અને આ સ્ત્રી અભ્યાસો દ્વારા આ કારણોને તપાસી અને તેના નિવારવાના ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. આ રીતે સ્ત્રીઓની સમસ્યાઓને દૂર કરવા માટેના પ્રયાસો આ સ્ત્રી અભ્યાસોના કાર્યક્ષેત્રની અંદર થતા હોય તેવું જોવા મળે છે. સ્ત્રીઓની સમસ્યાઓ અનેકવિધ છે, આપણે જાણીએ છીએ. શોષણ, અત્યાચાર, દમન, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, આરોગ્ય વિશે ઘણી બધી સમસ્યાઓ છે. તેના માટેના જવાબદાર કારણો પણ અનેક પ્રકારના છે, પહેલેથી ચાલ્યા આવ્યા છે અને આધુનિક સમયની અંદર પણ છે. સ્ત્રી અભ્યાસો સ્ત્રીઓની વિભિન્ન સમસ્યાઓ જેવી કે રાજકીય, આર્થિક, આરોગ્ય વિષયક, શૈક્ષણિક, વસ્તી વિષયક વગેરે વિભિન્ન સમસ્યાનું સ્વરૂપ, તેના કારણો, સ્ત્રી અને સમાજ જીવન તથા રાષ્ટ્રીય જીવન ઉપર તેની અસરો વગેરે નિવારણના ઉપાયો તરીકે સૂચવવામાં આવ્યા છે. ત્યાં આપણે જાણીએ છીએ કે આજે વર્તમાન સમયમાં પણ સ્ત્રીઓની સમસ્યાઓ છે અને આદિકાળની અંદર પ્રાચીન સમયમાં પણ સ્ત્રીઓની સમસ્યાઓ છે. તો તેના કારણોને જાણવા, તેની સમસ્યાઓને જાણવી, તેના પરિબળોને જાણવા અને તેના નિવારણ માટેના ઉપાયો સૂચવવા એ આ સ્ત્રી અભ્યાસના કાર્યક્ષેત્રનો એક મહત્ત્વનો મુદ્દો બની રહ્યો છે. આજે વિભિન્ન ક્ષેત્રોની સ્ત્રીઓની અનેકવિધ સમસ્યાઓ છે, એ ઘણી બધી સમસ્યાઓ વસ્તી વિષયકથી માંડીને આરોગ્ય વિષયકથી માંડીને શિક્ષણ વિષયક માંડીને આર્થિક બાબત, સામાજિક બાબત, રાજકીય બાબત કે અન્ય સામાજિક પાસાઓને અંતર્ગત સ્ત્રીઓની અનેક સમસ્યાઓ, અનેકવિધ સમસ્યાઓ જોવા મળે છે. તો આ સમસ્યાઓના કારણોને જાણી અને તેને નિવારવાના મહત્ત્વના ઉપાયો આજે પણ હાથ ધરવામાં આવ્યા છે. તો આ સ્ત્રી અભ્યાસના કાર્યક્ષેત્રની અંદર સ્ત્રીઓના સમસ્યાઓનો અભ્યાસને પણ એક મહત્ત્વના મુદ્દા તરીકે આવરી લેવામાં આવ્યો છે. ત્યારબાદ સ્ત્રીઓની બદલાતી ભૂમિકાનો અભ્યાસ સાતમો મુદ્દો છે. સ્ત્રીઓના અભ્યાસના કાર્યક્ષેત્રનો આ સાતમા મુદ્દાની અંદર તમે જો, હું આ બધા જ મુદ્દાઓ તમને ટૂંકમાં, સંક્ષિપ્તમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો, કારણ કે મારે 30 મિનિટનો આ વિડીયોઝ બનાવવાનો હોય છે, છતાં 30 ઉપર મિનિટ થઈ જાય છે, એટલા માટે હું ટૂંકમાં તત્કાલ થોડુંક સ્પીડમાં બોલી અને ભણાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો. તો તમે મારી ભૂલોને સુધારી અને તેનું વાંચન કરજો અને સમજો, વિચાર વિમર્શ કરજો અને પુસ્તક ઉપર વધારે આગ્રહ રાખજો. હું માત્ર તમને એક દિશાસૂચક માર્ગ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, બાકી આ બધી જ બાબતો પુસ્તકની અંદર ખૂબ જ સુંદર રીતે આપેલી છે. તો સ્ત્રીઓની બદલાતી ભૂમિકાનો અભ્યાસ, સ્ત્રીઓના અભ્યાસના કાર્યક્ષેત્રની અંદર વર્તમાન સમયની અંદર આજે આપણે આગળના જે મુદ્દાઓ ભણ્યા એ અનુસંધાને આપણે જોઈએ તો સ્ત્રીઓની બદલાતી ભૂમિકાનો અભ્યાસ આ સ્ત્રીઓના અભ્યાસના કાર્યક્ષેત્રની અંદર થાય છે. ધીમે ધીમે સ્ત્રીઓના સામાજિક જીવનમાં, આર્થિક જીવનમાં, શૈક્ષણિક જીવનમાં અને સમાજના દરેક પાસાઓની અંદર પરિવર્તન આવી ગયું. તેની ભૂમિકા બદલાણી છે, તેનું સ્થાન બદલાણું છે, તેનો દરજ્જો બદલાણો છે, સ્વાયત્તતા, સ્વતંત્રતા, સત્તા વગેરેની અંદર પરિવર્તનો આવ્યા છે. એટલા માટે સ્ત્રી અભ્યાસના કાર્યક્ષેત્રની અંદર આ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે અને તેનો અભ્યાસ એક વિગતે અને વિષય વસ્તુ સાથે થઈ રહ્યો હોય તેવું જોવા મળે છે. વર્તમાન સમયની અંદર આપણે જાણીએ છીએ સ્ત્રીઓની બદલાતી ભૂમિકા. સ્ત્રીઓ આજે માત્ર ઘરની 4 દિવાલોમાં રહી નથી, પણ ઘરની બહાર આવી અને કેળવણી મેળવી, શિક્ષણ મેળવી, પગભર બની છે, સ્વાવલંબી બની છે, દરેક ક્ષેત્રની અંદર પોતે આજે પ્રવેશ કરવા લાગી છે. એટલા માટે એનો દરજ્જો, ભૂમિકા, સ્થાન, પ્રતિષ્ઠા, ગૌરવ બધું જ બદલાયું છે. તેમને સત્તા મળી છે, સ્વતંત્ર બની છે. તેનો અભ્યાસ પણ સ્ત્રીઓના અભ્યાસના કાર્યક્ષેત્રની અંદર આવરી લેવામાં આવ્યો હોય તેવું અહીંયા સૂચિત થતું જોવા મળે છે. સ્ત્રી અભ્યાસોમાં સ્ત્રીઓની બદલાતી ભૂમિકા એક મહત્ત્વનું વિષય વસ્તુ બની રહ્યું છે. આપણે જાણીએ છીએ આજે તમે સ્ત્રીઓને જો, પ્લેન ચલાવતી થઈ છે, બસ ચલાવતી થઈ છે, દરેક ક્ષેત્રની અંદર સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ દરેક કામની અંદર આજે પ્રવેશ કરવા લાગી છે અને આર્થિક રીતે પગભર બનવા પણ લાગી છે. અને સ્ત્રી અભ્યાસોમાં સ્ત્રીઓની બદલાતી ભૂમિકા એક મહત્ત્વનું વિષય વસ્તુ છે. સ્ત્રી જે ભૂમિકા ભજવે છે તેના આધારે તેનો દરજ્જો નક્કી થવા પામે. આજે કલેક્ટર હોય, આર્મીની અંદર હોય, મોટા હોદ્દા ઉપર હોય, હે, તો એમના દરજ્જાના અનુસંધાને
તેમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળે છે. સ્વતંત્ર ભારતમાં સ્ત્રી પુરુષ સમાનતા સ્થાપિત થતા અને સ્ત્રીઓને મળેલા કાનૂની અધિકારો તથા સ્ત્રી વિકાસના કાર્યક્રમોની અસર આજે સ્ત્રીઓના સમાજ જીવનના દરેક તબક્કે જોવા મળે છે. સ્ત્રીઓની ભૂમિકા આજે બદલવા લાગી છે. એ સ્વતંત્રતા બાદ સ્ત્રીઓ માટેની જે ચોક્કસ પ્રકારની બંધારણીય અને કાનૂની જોગવાઈઓ છે તેના દ્વારા તેને મળેલા અધિકારોથી અને અધિકારોના ભોગવટાથી તે આજે સ્વતંત્ર બની છે. તેમનું સામાજિક આર્થિક રાજકીય અને દરેક પાસાઓ પરિવર્તિત બન્યા છે અને તેમની ભૂમિકા બદલાણી છે, તેમનો સ્થાન બદલાણું છે, તેમનો દરજ્જો બદલાણો છે. સ્ત્રીઓએ વિભિન્ન વ્યવસાયોમાં પ્રવેશ કર્યો છે. આપણે જાણીએ છીએ, પહેલાં વાત કરીએ, આજે સ્ત્રી માત્ર ઘરની ચાર દિવાલોમાં નહીં પરંતુ સ્વતંત્ર સ્વાયત્ત અને સત્તાધીશ બની અને હવે તે સમાજની અંદર આવી છે અને કામ કરવા લાગી છે, સક્ષમ છે. તેમની અંદર સુષુપ્ત શક્તિઓ રહેલી છે, ખીલવા લાગી છે, તેમનો વિકાસ ઉત્કર્ષ થવા લાગ્યો છે. આથી સ્ત્રીની વ્યવસાયિક ભૂમિકા વિકસી છે. માત્ર હવે પુરુષ પ્રધાન સમાજની અંદર પુરુષ કમાય એમ નથી પરંતુ સ્ત્રીઓ પણ આર્થિક રીતે સ્વાવલંબી બનવા લાગી છે. સ્ત્રીની વ્યવસાયિક ભૂમિકા વિકસી છે. બીજી બાજુ સ્ત્રીની ગૃહિણી તરીકેની ભૂમિકા ચાલુ રહેવા માંડી છે. પોતે પગભર બની છે, ઘર પણ ચલાવે છે, આર્થિક રીતે પણ સ્વાવલંબી બની છે. આ રીતે કુટુંબમાં સ્ત્રીના સ્થાન સાથે સંકળાયેલી ગૃહિણી તરીકેની એક ભૂમિકા અને વ્યવસાયિક ક્ષેત્રમાં સ્ત્રીની વ્યવસાયિક ભૂમિકા અને તે બીજી ભૂમિકા, સ્ત્રીની આવી બે ભૂમિકા બેવડી ભૂમિકા કહેવામાં આવે. સ્ત્રી ગૃહિણી તો છે જ અને હતી, પરંતુ તે હવે સમાજની અંદર આર્થિક રીતે પગભર સ્વાવલંબી બનવા લાગી છે, દરેક વ્યવસાયની અંદર જોડાવા લાગી છે. એ રીતે તેમની આર્થિક સ્વાવલંબીની અને ગૃહિણી તરીકેની બેવડી ભૂમિકા ભજવા લાગી છે. તેથી તેમનું સમાજની અંદર સ્થાન અને દરજ્જો ઊંચો જવા પામ્યો છે. સ્ત્રીઓમાં સ્ત્રીની આવી બેવડી ભૂમિકાનો અભ્યાસ કરવામાં આવે છે. એ સ્ત્રીઓના અભ્યાસના કાર્યક્ષેત્રની અંદર આજે જે સ્ત્રી પોતાની ભૂમિકા ભજવી રહી છે વ્યવસાયિક રીતે અને ગૃહિણી તરીકેની, તેનો અભ્યાસ આ સ્ત્રીઓના અભ્યાસના કાર્યક્ષેત્રની અંદર થઈ રહ્યો છે. તેમાં આ બંને ભૂમિકા પરિસ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવે છે અને સ્ત્રીની બેવડી ભૂમિકા સર્જાતા પરિબળો તથા સ્ત્રી બેવડી ભૂમિકાના પરિણામો તપાસે, કેવી રીતે કાર્ય કરી શકે છે, કેવી રીતે સક્ષમ બની છે, તેની અંદર કેટલી સુષુપ્ત શક્તિઓ છે, આવડત છે, કલા છે, કૌશલ્ય છે, જ્ઞાન છે, કરી શકે છે, મેળવી શકે છે, બની શકે છે વગેરે બાબતો છે. આવા અભ્યાસોથી જણાયું છે કે સ્ત્રીની બેવડી ભૂમિકા સ્ત્રી માટે ભૂમિકા સંઘર્ષની સ્થિતિ પેદા કરે છે. હે, એમને ગૃહિણી તરીકેનું કામ કરવાનું ઉપરાંત વ્યવસાયિક ક્ષેત્રે પણ તેમને પોતાનું યોગદાન આપવાનું છે ત્યારે તેમના માટે એક સંઘર્ષ બની રહે છે, એક સ્ટ્રગલ બની રહે છે, જે સ્ત્રી માટે સમસ્યારૂપ ક્યારેક બને છે. તેમજ તે સ્ત્રી જીવન પર વિપરીત અસરો પણ ક્યારેક પેદા કરે છે, કારણ કે તેમને પોતાના કુટુંબનો બોજ, ગૃહિણી તરીકેનું કામ, બાળકોનું ભરણ પોષણ વગેરે વગેરે કામ તો કરવાના પરંતુ સાથે સાથે આર્થિક વ્યવસાયની સાથે પણ જોતરાવવાનું હોય ત્યારે તેમના માટે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. કારણ કે તેમને બેવડી ભૂમિકા અદા કરવામાં હોવાના કારણે તેમણે આ સમસ્યાનો સામનો કરવો પડે. તેની સાથોસાથ સ્ત્રીની બેવડી ભૂમિકા સ્ત્રી કુટુંબ અને સમાજ પર કેટલીક હકારાત્મક અસરો પણ પડે છે. સ્ત્રી અભ્યાસોમાં સ્ત્રી બેવડી ભૂમિકાની અસરો તબા છે. આ રીતે સ્ત્રીઓના અભ્યાસની અંદર, તેના કાર્યક્ષેત્રની અંદર આ પ્રકારની સ્ત્રી અભ્યાસોની બેવડી ભૂમિકાનો આર્થિક રીતે સ્વાવલંબી બની છે. તેમની હકારાત્મક અને નકારાત્મક બંને અસરોનો અભ્યાસ થાય છે અને તેમના કાર્યક્ષેત્રની અંદર તેમને સમાવિષ્ટ કરવામાં આવે છે. તો આ રીતે સ્ત્રીઓની બદલાતી ભૂમિકા ક્રમશ કાળાંતરે સમયાંતરે આજે આધુનિક પરિવર્તનો આવી રહ્યા છે તેમ સ્ત્રીઓની દરજ્જો ભૂમિકા સત્તા સ્વાયત્તતા અને દરજ્જો બદલાઈ રહ્યો છે ત્યારે તેમનો સમગ્ર લક્ષી અભ્યાસ આ સ્ત્રીઓના અભ્યાસના કાર્યક્ષેત્રની અંદર કરવામાં આવતો હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ સ્ત્રીઓના અભ્યાસના કાર્યક્ષેત્રનો આઠમો પોઈન્ટ જોઈએ તો લૈંગિકતાના પ્રશ્નો, જેન્ડર ઇસ્યુઝનો અભ્યાસ, લૈંગિકતાના પ્રશ્નો, જાતિ એ સ્ત્રી પુરુષ અસમાનતા. દર 1000 પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઓછી છે, જાતિ પ્રમાણ નીચું છે. 1000 પુરુષો હોય ત્યારે 940 સ્ત્રીઓ હોય. જેન્ડર ઇસ્યુઝ, લૈંગિક તફાવત પ્રશ્નો, તો એનો અભ્યાસ પણ સ્ત્રીઓના અભ્યાસના કાર્યક્ષેત્રની અંદર થઈ રહ્યો છે. આજે આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતા પછી ભારત દેશની અંદર જાતિ પ્રમાણ અંગેના ઘણા અભ્યાસો અને સંશોધનો થયા છે. સરકારે જાતિ પ્રમાણ ઊંચું લાવવા માટે કુટુંબ નિયોજન અને અન્ય ઘણા બધા કાર્યક્રમો અમલી બનાવી અને
પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા વધે તેવા પ્રયત્ન હાથ ધર્યા છે. છતાં પણ ભારત દેશની અંદર જાતિ પ્રમાણ નીચું છે. દર 1000 પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા હજી પણ અલ્પ જોવા મળે છે. કેરળ જેવા રાજ્યની અંદર જાતિ પ્રમાણ ઊંચું છે. તો આ રીતે વિભિન્ન પ્રદેશો અને વિસ્તારોની અંદર જાતિ પ્રમાણ લૈંગિક તફાવતો જોવા મળે છે. અમુક અમુક જગ્યાએ સ્ત્રીનો દરજ્જો નિમ્ન હોવાના કારણે કન્યા જન્મની અવગણના થાય છે. પરિણામે જાતિ પ્રમાણ નીચું રહેવા પામે છે. દૂધ પીતી કરવાનો રિવાજ, સ્ત્રી પ્રથાનો રિવાજ, બાળ લગ્ન વગેરે વગેરે બાબતોના કારણે સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી, પરંતુ સ્વતંત્રતા બાદ આની અંદર પણ ઘણા પરિવર્તનો આવેલા હોય તેવું જોવા મળે છે. ત્યારે સ્ત્રીઓના અભ્યાસના કાર્યક્ષેત્રની અંદર આ લૈંગિકતાના પ્રશ્નો, જેન્ડર ઇસ્યુઝનો અભ્યાસ તેમના કાર્યક્ષેત્રમાં આવરી લેવામાં આવ્યો છે. સ્ત્રીઓના અભ્યાસમાં લૈંગિકતાના પ્રશ્નોનો અભ્યાસ એક મુખ્ય વિષય વસ્તુ બની રહે છે. લૈંગિક ભેદભાવ આધારે સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતા સૂચવતી હોય છે. આજે આપણે જાણીએ છીએ ભારત દેશ પુરુષ પ્રધાન દેશ, સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતાઓ છે. તો પુરુષની સરખામણી આ સ્ત્રીના નીચા સ્થાનને સૂચિત કરતી આ બાબતો છે. હે કે ભાઈ સર્વસત્તાધીશ પુરુષ છે, પુત્ર જન્મનું મહત્વ જેટલું છે એટલું પુત્રી જન્મનું મહત્વ નથી, એ બાબત આપણે આ લૈંગિક તફાવતના આધારે જાણી શકીએ છીએ. તો આ બધી પરિસ્થિતિ છે એ બધી જ પરિસ્થિતિ લૈંગિક તફાવતોને સૂચિત કરતી પરિસ્થિતિ છે. સ્ત્રી અભ્યાસોમાં લૈંગિકતાના પ્રશ્નોને આવરી લેવામાં આવે, જાતિ પ્રમાણના પ્રશ્નોને, સ્ત્રી પુરુષ અસમાનતા. આવા અભ્યાસો ઉપરથી ફલિત થયું છે કે સ્ત્રી પુરુષની ભૂમિકામાં ભેદભાવ રાખવામાં આવે. આજે પણ તમે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પુત્ર અને પુત્રીના ભરણ પોષણ, ઉછેર, શિક્ષણ વગેરે વગેરે બાબતોની અંદર આડકતરી રીતે પણ ભેદભાવો હોય એવું આપણે જોઈ શકીએ છીએ. પુત્ર જન્મને જેટલું મહત્વ આપી રહ્યું છે તેટલું કન્યા જન્મને મહત્વ આપવામાં આવ્યું નથી, એ પણ બાબત આપણી સામે આવે છે. સામાજિક ઓળખ, ભેદભાવ, સ્ત્રી પુત્ર પુત્રીના જન્મ, ઉછેર, ભરણ પોષણ વગેરેની અંદર ભેદભાવ જોવા મળે છે. લગ્નની અંદર પણ ભેદભાવ જોવા મળે છે. મિલકત અને વારસાની અંદર પણ ભેદભાવો જોવા મળે છે. પુત્ર પુત્રીના સામાજિકકરણ, તેનો ઉછેર વગેરે વગેરે બાબતોની અંદર પણ ભેદભાવો જોવા મળે છે. આજે આખા ભારતીય સમાજની અંદર પણ આ ક્યાંક ને ક્યાંક આ બાબતો પ્રત્યક્ષ પરોક્ષ રીતે સૂચિત થતી હોય, જોવા મળતી હોય તેવું જોવા મળે છે. તો તેના અભ્યાસો આ લૈંગિક તફાવતો, હે જાતિ પ્રમાણ, સ્ત્રી પુરુષ અસમાનતાના ધોરણે આ સ્ત્રી અભ્યાસોના કાર્યક્ષેત્રની અંદર આવરી લેવામાં આવ્યા હોય છે. સ્ત્રી અભ્યાસોમાં લૈંગિકતાના વિભિન્ન પ્રશ્નો, તેનું સ્વરૂપ, તેના પરિણામો પણ તપાસવામાં આવે છે. ભાઈ આ અસમાનતાઓ શા માટે, હે તફાવતો શા માટે, પુરુષ અને સ્ત્રીઓને મળેલા અધિકારો છે તેમાં પુરુષો અધિકારો ભોગવી શકે સ્ત્રીઓ કેમ નહીં, જાતિ પ્રમાણ કેમ નીચું, પુત્ર જન્મનું જ કેમ મહત્વ વગેરે વગેરે બાબતો છે, એના કારણો, એના પરિણામો, એના પરિબળો વગેરે તપાસવાનું કામ આ સ્ત્રીઓના અભ્યાસના કાર્યક્ષેત્રની અંદર થતું હોય તેવું જોવા મળે છે. લૈંગિક ભેદભાવની પરંપરા પરિવર્તનો પરંપરામાં પરિવર્તનો આવ્યા છતાં તેનું સાતત્ય સ્ત્રી પુરુષ સમાનતાને સાકાર કરવાના પ્રયાસોમાં કઈ રીતે અવરોધક બને છે તે બાબત પણ અહીંયા તપાસવામાં આવે. એમ કે સ્વતંત્રતા પછી બંધારણીય અને કાનૂની રીતે સ્ત્રી અને પુરુષને સમાન અધિકારો આપ્યા છે. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, છતાં પણ સમાજની અંદર, કુટુંબની અંદર, અમુક જ્ઞાતિઓની અંદર હજુ પણ સ્ત્રીઓ માટેના ચોક્કસ પ્રકારના નિષેધો અને નિયંત્રણો શા માટે, કેમ એ અધિકારોથી વંચિત છે, શા માટે એમને પુરુષ સમકક્ષ ગણવામાં આવતી નથી, શા માટે તેમનું શોષણ થાય છે, દમન થાય છે વગેરે વગેરે બાબતો આજે પણ તપાસવામાં આવે છે. પ્રત્યક્ષ રીતે આપણે એને જોઈ શકીએ છીએ. વસ્તુલક્ષી, આત્મલક્ષી રીતે આ બધી માહિતી અને સંશોધન દ્વારા આ બધી બાબતોને સમાજ સમક્ષ લાવી અને તેના નિવારણના ઉપાયો હાથ ધરવામાં આવે છે. આજે પણ ભારતીય સમાજની અંદર લૈંગિકતાનો પ્રશ્ન એક મહત્વનો અને એક વિકટ પ્રશ્ન બની રહ્યો હોય તેવું આપણે કંઈક ને કંઈક જોઈ શકીએ છીએ. ત્યારે આ સ્ત્રી અભ્યાસની અંદર, તેના કાર્યક્ષેત્રની અંદર આ લૈંગિક તફાવતોનો અભ્યાસ હાથ ધરવામાં આવે છે અને તેના દ્વારા આ કાર્યક્ષેત્રનો વિષયવસ્તુ ખૂબ જ લાંબો અને વ્યાપક બનવા પામે છે. હવે આપણે અંતિમ 9મો પોઈન્ટ જોઈએ, સ્ત્રી અભ્યાસના કાર્યક્ષેત્રનો છેલ્લો પોઈન્ટ. તો ભાઈ સ્ત્રી અને પરિવર્તન, ક્રમશ સમયાંતરે કાળાંતરે અત્યારે સ્ત્રીઓના જીવનમાં, સામાજિક જીવન કે આર્થિક જીવન કે રાજકીય જીવન, કૌટુંબિક જીવન, લગ્ન જીવન, આરોગ્ય વિષયક જીવન કે વગેરે વગેરે જીવનોની અંદર હવે ક્રમશ પરિવર્તનો આવતા જાય છે. તો આ સ્ત્રી અભ્યાસોની અંદર સ્ત્રીઓ સમાજ જીવનમાં આવતા પરિવર્તનોનો પણ અભ્યાસ આ
કાર્યક્ષેત્રની અંદર આવરી લેવામાં આવ્યો છે. સ્ત્રી અભ્યાસોમાં સ્ત્રીઓ અને પરિવર્તન વચ્ચેના સંબંધના અભ્યાસો આજે હાથ ધરવામાં આવ્યા છે તેનો પણ સમાવેશ થાય છે. સમાજ જીવનના રાજકીય, આર્થિક, શૈક્ષણિક, આરોગ્ય વિષયક વગેરે ક્ષેત્રોમાં સ્ત્રીઓની ભાગીદારી, તેઓની ભૂમિકા, તેમનો દરજ્જો, તેમનું સ્થાન, પ્રતિષ્ઠા, ગૌરવ વગેરે વગેરે બાબતો છે, તેના દ્વારા સ્ત્રીઓની ભૂમિકામાં આવેલું પરિવર્તન, તેના સ્થાનમાં આવેલું પરિવર્તન, તેની સત્તામાં આવેલું પરિવર્તન અને વગેરે ક્ષેત્રોની અંદર સ્ત્રીઓનું યોગદાન વગેરે બાબતોનો નિર્દેશ કરે છે. એ સમાજ જીવનના દરેક પાસાઓમાં સ્ત્રીઓના સમાજ જીવનના દરેક ક્ષેત્રની અંદર આ પરિવર્તનો આવેલા જોવા મળે છે અને તેનો સંપૂર્ણપણે અભ્યાસ સ્ત્રી અભ્યાસોના કાર્યક્ષેત્રની અંદર આવરી લેવામાં આવ્યો છે. સ્ત્રીઓ માતા તરીકેની સંતાનોનું સામાજિક કરવાની ભૂમિકા ભજવે છે, એ રીતે આર્થિક રીતે વ્યવસાયિક રીતે પણ એ પોતાની એક ભૂમિકા ભજવે છે. એટલે કે ગૃહિણી તો છે જ, પરંતુ હવે તે દરેક ક્ષેત્રની અંદર પ્રવેશ કરી અને આર્થિક રીતે પગભર બનવા લાગી છે, એટલે કે બેવડી ભૂમિકા ભજવવા લાગી છે. એટલે સ્ત્રીઓની ભૂમિકાનું ખૂબ અગત્યનું અને મહત્ત્વનું નોંધપાત્ર મહત્ત્વ રહેલું છે. સ્ત્રીઓ જેટલા અંશે નવી પેઢીનું પરંપરાભિમુખ સામાજિકકરણ કરે છે તેટલા અંશે સ્ત્રીઓ સંયુક્ત કુટુંબ, જ્ઞાતિ, લૈંગિક ભેદભાવના સાતત્યને શક્ય બનાવે છે, શક્ય બનાવે છે. તો આ રીતે ઘણી બધી બાબતો છે ભાઈ, જે કંઈ બાબતો છે કે પરંપરાગત રીતે ચાલી આવતી બાબતોને નષ્ટ કરવા, નાબૂદ કરવા અને તેમાં પરિવર્તન લાવવા માટે સ્ત્રીઓ હવે સક્ષમ બની છે. આધુનિકતાના અભિમુખ સાથે સામાજિકકરણ આજે થઈ રહેલું હોય તેવું જોવા મળે છે. આજે નવો દ્રષ્ટિકોણ કેળવાયો છે એ વૈશ્વિક સામાજિકકરણ, નવા નવા દ્રષ્ટિકોણો અને આધુનિક અભિગમો આજે જોવા મળે છે. તો આ રીતે સ્ત્રીઓ અને પરિવર્તન એક મહત્ત્વનો મુદ્દો છે, તે પણ સ્ત્રી અભ્યાસોની અંદર આવરી લેવામાં આવ્યો હોય તેવું જોવા મળે છે. આથી સ્ત્રીઓ અને પરિવર્તન વચ્ચેનો સંબંધ સ્ત્રીઓના અભ્યાસના કાર્યક્ષેત્રનું એક મહત્ત્વનું ક્ષેત્ર બની રહ્યું છે. તો આ રીતે સ્ત્રીઓ અને પરિવર્તન વગેરે બાબતોને અહીં ઢાંકવામાં આવેલી છે. તો મિત્રો, આજે આપણે મુદ્દા નંબર 5થી ચાલુ કરીને મુદ્દા નંબર 9 સુધી સ્ત્રી અભ્યાસના કાર્યક્ષેત્રની અંદર તેની ચર્ચા અને તેનો સંક્ષિપ્ત પરિચય મેળવવાનો આપણે પ્રયાસ કર્યો છે. આગલા વિડીયોની અંદર 1-4 પોઈન્ટ્સ આપણે સમજ્યાતા. આજે આપણે સ્ત્રી સશક્તિકરણનો અભ્યાસ, સ્ત્રીઓની સમસ્યાઓનો અભ્યાસ, સ્ત્રીઓની બદલાતી ભૂમિકાનો અભ્યાસ, લૈંગિક તફાવતોના અભ્યાસ, જાતિ પ્રમાણ અને સ્ત્રીઓને પરિવર્તનનો અભ્યાસ, આજે 5 મુદ્દાઓનો ટૂંકમાં આપણે પરિચય મેળવ્યો છે. 5 મુદ્દા આ અને 4 મુદ્દાઓ આગળના, એમ કરીને ટોટલ 9 મુદ્દાઓ સ્ત્રી અભ્યાસના કાર્યક્ષેત્ર તેમના વિષયવસ્તુની અંદર 9 મુદ્દાઓ આપણે સંક્ષિપ્તમાં, ટૂંકમાં, ઔપચારિક રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, પ્રશ્ન પૂછાય કે સ્ત્રી અભ્યાસનું કાર્યક્ષેત્ર કે વિષયવસ્તુ જણાવો, તો તમારે આ એનો અર્થ વ્યાખ્યા કરી અને સંપૂર્ણપણે 9 મુદ્દાઓને આવરી વિષયવસ્તુ સાથે એકદમ સચોટ અને દરેક બાબતોને સમજી વિચારીને લખવાનો અને છેલ્લે અંતમાં એનો ઉપસાર આ દરેક મુદ્દાઓનું સંકલન કરી અને તેનો ઉપસાર લખવાનો હોય છે. તો આ રીતે સ્ત્રી અભ્યાસના કાર્યક્ષેત્રની અંદર આપણે આ બધા જ મુદ્દાઓને આવરી અને તેનો અભ્યાસ અને તેની સંક્ષિપ્ત માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, તો આ રીતે કાર્યક્ષેત્ર અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે નવા પોઈન્ટ સાથે સ્ત્રી અભ્યાસોના અભિગમ, જો થોડાક ટફ છે પણ તેને આપણે સમજવાનો આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર પ્રયત્ન કરીશું. મિત્રો, તો અહીંયા આપણે સ્ત્રી અભ્યાસનું કાર્યક્ષેત્ર પૂર્ણ કરીએ છીએ. એક નવા પોઈન્ટ સાથે, નવા મુદ્દા સાથે આપણે ફરી મળશું સ્ત્રી અભ્યાસના અભિગમો સાથે. ત્યાં સુધી પુસ્તકનું વાંચન કરજો મિત્રો. મારાથી ક્ષતિ થઈ જતી હોય, ભૂલ થઈ જતી હોય તો દર્શક મિત્રો પણ મને ક્ષમા કરજો, ભૂલ સુધારજો, કારણ કે પુસ્તકની અંદર આપેલી જે બાબતો છે એ જ તટસ્થ અને વિશ્વસનીય છે. મારાથી કદાચ કંઈ ભૂલ કે ક્ષતિ પણ રહી જતી હોય તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા પોઈન્ટ્સ સ્ત્રી અભ્યાસોના અભિગમો સાથે મળશું. જય હિન્દ, જય ભારત.